નમસ્કાર મિત્રો ગુજરાત નોલેજ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ગુજરાત કૃષિ યુનિવર્સિટી દ્વારા જે બસો સત્તાવન ક્લાર્કની ભરતીઓ બહાર પાડવામાં આવી હતી એના વિશે એક ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે એના વિશે આપણે વાત કરીશું જુનિયર ક્લાર્ક માટેની જે ભરતી પ્રક્રિયા ચાલુ હતી તેને હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે મિત્રો અને એની સાથે હજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખના પાંચ દિવસ બાકી છે એટલે કે પચીસ એક બે હજાર ઓગણીસ સુધી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી તેમ છતાં જુનિયર ક્લાર્ક માટેની ભરતી પ્રક્રિયા બંધ રાખવામાં આવી છે જો તમે ફોર્મ ભરવાની ટ્રાય કરશો તો તમારા ફોર્મ હાલ પૂરતા સ્વીકારવામાં આવશે નહીં અને જે મિત્રોએ ફોર્મ ભરી લીધા છે એમને શું કરવાનું રહેશે અને જેમના ફોર્મ હજી સુધી ભરવાના બાકી છે એ મિત્રોને શું કરવાનું રહેશે જે એની સાથે દસ ટકા અનામત જે અમલમાં આવી છે એના વિશે પણ આપણે વાત કરી લઈશું કે જે આ પરીક્ષામાં એમને લાભ મળશે કે ના મળે તો મિત્રો વિડીયોને પૂરો જોજો અને ધ્યાનથી જોજો જેથી તમને વિડીયો ઉપયોગી બને મિત્રો અને જે મિત્રો નવા આવે છે એમને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરી લેવું અને બાજુની બે લાયકનને પણ ક્લિક કરી લેવી જેથી આવનારી વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પણ પહોંચતી મિત્રો હું આવા જ પ્રકારના વિડીયો બનાવું છું એટલા માટે ચેનલ તો જરૂર સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો તો ચાલો સમય સમયના બગાડતા વિડીયોની શરૂઆત કરી લઈએ મિત્રો રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ જુનાગઢ આણંદ નવસારી અને સરદાર કૃષિ યુનિવર્સિટીમાં જુનિયર કલાકની ભરતી પ્રક્રિયામાં ખૂબ રાખવાની અગત્યની જાહેરાત બહાર પડી છે મિત્રો તો જે જાહેરાત બહાર પડી છે એને હું તમને આ વાંચીને સંભળાવીશું તો મિત્રો વિડીયો ધ્યાનથી જોજો કારણ કે તમે જે પરીક્ષાનો ફોર્મ ભરી લીધા છે અને જેમને બાકી છે એ એમના માટે તો ઉપયોગી છે તેથી વિડીયો તમે ધ્યાનથી જોજો અને પૂરો જોજો અને વિડીયો સારો લાગે તો લાઇક તો જરૂર આપી દેજો અને બીજાને શેર તો જરૂર કરી દેજો જેથી કોઈ વ્યક્તિને કોઈ વિદ્યાર્થીને ઉપયોગી થઈ શકે મિત્રો વિડીયો તો રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ જૂનાગઢ આણંદ નવસારી અને સરદાર કૃષિ યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ચારે કૃષિ યુનિવર્સિટીઓ વતી જાહેરાત આપવાની કામગીરી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીને ભાગે આવેલ હોય કુલ સચિવશ્રી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા તારીખ પચીસ બાર બે હજાર અઢારના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરેલ અને ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો તારીખ છવ્વીસ બાર બે હજાર અઢારથી તારીખ પચીસ એક બે હજાર ઓગણીસ દર્શાવેલ છે મિત્રો તો મિત્રો ભરતી પ્રક્રિયા પચીસ તારીખથી ચાલુ થઈ હતી અને વીસ તારીખ આજે છે તો એના પહેલાં એ બંધ કરી દેવામાં આવી છે પરંતુ ગુજરાત સરકારશ્રી દ્વારા બિન અનામત વર્ગના આર્થિક નબળા વર્ગના ઉમેદવારો માટે દસ ટકા જગ્યાઓ અનામત રાખી તેનો તારીખ ચૌદ એક બે હજાર ઓગણીસથી અમલ કરવાના નીતિ વિષયક નિર્ણયની જાહેરાત ધ્યાને લઈ હાલ પૂરતી જુનિયર ક્લાર્કની ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવેલ છે એટલે કે મિત્રો ચૌદ એક બે હજાર ઓગણીસથી જે દસ ટકા અનામતનો અમલ થયો છે મિત્રો એને ધ્યાનમાં રાખીને આ પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવેલ છે મિત્રો ગુજરાત સરકારશ્રી દ્વારા બિન અનામત વર્ગના આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે દસ ટકાઓ દસ ટકા જગ્યાઓ અનામત રાખવા અંગેની વિગતવા જોગવાઈને લગતો ઠરાવ પ્રસિદ્ધ થયા બાદ ઉક્ત બિન અનામત વર્ગના આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોને પોતાની ઉમેદવારી નોંધવા માટેની તક આપવા ચારેય કૃષિ યુનિવર્સિટીઓની જગ્યાઓમાં દસ ટકા જગ્યાઓ બિન અનામત વર્ગના આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે રાખી તે અંગેની સુધારા જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે મિત્રો એટલે કે જે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવારો છે એમના માટે દસ ટકા જગ્યાઓ અનામત રાખેલ છે એના વિશે આ પરિપત્ર બહાર પાડવામાં આવે છે અને એમાં વિશેષમાં જણાવવાનું કે જે ઉમેદવારો હાલની જાહેરાત સંદર્ભે ઓનલાઈન અરજી કરી ચૂકવી અને એના સિવાય જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરી લીધા છે એમના વિશે છે મિત્રો કે વિશેષમાં જણાવવાનું કે જે ઉમેદવારોએ હાલની જાહેરાત સંદર્ભે ઓનલાઈન અરજી કરી ચૂકેલ તેવા ઉમેદવારોએ ફરીથી અરજી કરવાની રહેશે નહીં જેમને અરજી કરી લીધી છે મિત્રો એમને ફરીથી અરજી કરવાની નથી મિત્રો તેમજ બિન અનામત વર્ગના જે ઉમેદવારો અરજી કરી લીધેલ છે તેઓને પણ ફરીથી અરજી કરવાની રહેશે નહીં અને જે પણ ઉમેદવારો જે અનામતમાં આવતા નથી એમને પણ પાછી અરજી કરવાની નથી મિત્રો પરંતુ જો તેઓ દસ ટકા જગ્યા મુજબ આર્થિક અનામતનો લાભ મેળવવા પાત્ર થતા હોય તેવા ઉમેદવારોને જરૂરી પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે અને જે મિત્રો દસ ટકા અનામતમાં આવતા હોય એ મિત્રોએ જે જરૂરી પ્રમાણપત્રો હશે એમને તેમને રજૂ કરવાના રહેશે જેની અરજી કરેલ અરજી કરવા ઈચ્છુક ઉમેદવારો તેમજ સંબંધિત સર્વેએ નોંધ લેવી વિશેષમાં કૃષિ યુનિવર્સિટીઓની વેબસાઇટ જે ઓફિશિયલ વેબસાઇટ છે ડબલ્યુ 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 યુ ડોટ ઇન અને અથવા ડબલ્યુ 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 ડોટ એ એ યુ ડોટ ઇન અને એને સિવાય બીજી બે પણ છેવે તો હું એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું મિત્રો સમયાંતરે ચેક કરતા રહેવું એમની જે ઓફિશિયલ વેબસાઇટ છે એમને સમયાંતરે તમારે ચેક કરતા રહેવો પડશે મિત્રો તો પણ મિત્રો તમે જો ચેક કરવા માંગતા હો તો ચેક જરૂર કરી લેજો મિત્રો અને એના સિવાય હું તમને વિડીયો દ્વારા તરત જ એમની નોટિફિકેશન જે પણ આવશે તમને હું આપતો રહીશ મિત્રો તો મિત્રો હજી સુધી જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કરવી તો સબસ્ક્રાઈબ કરી લો કારણ કે કોઈપણ પરીક્ષાને લગતા હું નો જે પણ નોટિફિકેશન આવે છે એ વિડીયો દ્વારા તમને હું આપતો જ રહું છું મિત્રો તો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક તો જરૂર આપી દેજો અને વિડીયો શેર તો જરૂર જ કરજો મિત્રો જેથી કોઈને ઉપયોગી થશે મિત્રો તો હવે મળીશું આવનાર વિડીયો મિત્રો ત્યાર સુધી તમે તમારી પરીક્ષાની તૈયારી કરતા રહો મિત્રો